દુર્ગતિના માર્ગે મારી ગાડી આગળ વધી રહી છે. વર્તમાન કાળની સામે જ્યારે નજર કરીએ ત્યારે લગભગ લોકોની ગાડી ચિકાર ગાડી પૂરપાટ રીતે અત્યારે દુર્ગતિના માર્ગે આગળ વધી રહી છે. સબર છાપક ભ્રષ્ટાચાર વ્યભિચાર દુરાચાર બળાત્કાર આના સિવાય અને છાપાવાળાને કોઈ મેટર કે મેસેજ નથી મળતા. તમે ક્યારે ટીવીની સામે બેસતા હો, ચેનલો ખોલીને બેસતા હો, આના સિવાય બીજું કોઈ દેખાતું ન હોય, બાપો ચકાર વધવા માંડ્યા અને વધેલા બાપો એના દુષ્પરિણામ એ પણ વર્તમાન કાળમાં ઢગલાબંધ જોવા મળે. પાકિસ્તાન આતંકવાદીઓ આવે અને ઘરની અંદર ઘૂસીને બોમ્બ ફોડી જાય, કેમ મોટા મોટા ધરતીકંપો થાય, કેમ મોટા મોટા પાણીના પૂર આવે. ઇન્ડિયાને માર બાજુ પર મૂકો. આખા વિદેશની અંદર જ્યારે નજર કરીએ ત્યારે ખબર પડે ક્યારેક જાપાનમાં, ક્યારેક સિરિયામાં, ક્યારેક અમેરિકામાં, ક્યારેક ચાઇનામાં, ક્યારેક પાકિસ્તાનની અંદર કેટલા મોટા ધરતીકંપો, ભૂકંપો, વાવાઝોડાઓ વર્તમાન કાળમાં ચાલી રહ્યા છે. આ દેશ જો બચ્યો હોય તો એના માટે કહી શકાય આ દેશ હિન્દુસ્તાનનો દેશ છે. આ દેશમાં 97 હિન્દુઓ અને હિન્દુઓમાં પણ જેને શિરમોર કહી શકાય એવા જૈનો વસી રહ્યા છે. જ્યાં જ્યાં જૈનો વસ્યા છે ત્યાં ત્યાં ખૂણે અને ખાચરે પણ વર્તમાન કાળમાં નાનકડો પણ ખરડો ચાલી રહ્યો છે. અને આ ધર્મના દીવાએ આવનારા વાવાઝોડા રૂપી અંધકાર, તુફાનો રૂપી અંધકારમાં ટમટમતો આગીબો પ્રકાશ પાથરી રહ્યો છે. માટે વર્તમાન કાળમાં ઘણી બધી આપત્તિઓની વચ્ચે પણ આપણે જો થોડા ઘણા સ્વસ્થ હોઈએ તો ધર્મ જેના જીવનમાંથી ચાલ્યો ગયો છે એના આપણે દુર્ગતિ સિવાય બીજું કાંઈ નથી. હું જો ધર્મના માર્ગે ચાલ્યો તો મારી સદગતિ છે, હું જો પાપના માર્ગે ચાલ્યો તો મારી દુર્ગતિ છે. હું તમને પૂછવા માંગુ છું વર્તમાન કાળમાં તમને લોકોને ધર્મી બનવું છે કે ધર્મી તરીકે દેખાવું છે? ચાલે છે શું? ચાલે છે શું? હું ધર્મી તરીકે દેખાવામાં મને વધારે રસ છે. સાચું બોલો. તમે અહીંયા બેઠા છો ને અમારા રાકેશભાઈ ઉભા કરીને પડિયમ પાસે માઇકમાં આવશે અને કોઈ ભાઈનું નામ કહીને કહેશે ભાઈ એટલા શામ આમ માથા પર ભરાવ, કોઈ ગમે તેટલું કહે તો પણ ક્યારે ગુસ્સે ન થાય, બધું હોય ને તો ઘરવાળી સાથે ઝઘડીને અહીં આવ્યો છે. પણ તમને અહીંયા શાંત કહે છે, સરસ કહે, આવો સ્વભાવ, ઠંડો સ્વભાવ, તમને ગમે કે ના ગમે, ગમે કે ના ગમે, તમે ઉપર આવીને રાકેશભાઈને કહો ભાઈ તમે જરા સાઈડ પર હટો, મને મારા માહિત આપો, મારે કેવું છે, હું કેવો છું, ભાઈ તમે જેમ એમને કીધું છે એવો હું નથી, હું અંદરથી કેવો છું એ હું જાણું છું. મહેરબાની કરીને એની વાતમાં લેવા તમે આવો ખુલાસો આપણે કરવા તૈયાર નથી. એ જેવા કે આવું આપણે સ્વીકારી લઈએ, કારણ કે મારે ધર્મી બનવું નથી પણ મારે ધર્મી તરીકે મારી જાતને ખાલી ભાઈઓ બેઠા છો એટલે અહીંયા બોલ્યો વેતન તો એમ જ કેવું હતું. બહેનોને ધર્મી તરીકે દેખાવું છે, ભાઈઓને ધર્મ કરવો છે. ધર્મી બનવું તો બહુ આગળની વાત છે. અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, ટુ થિંક ગુડ ઇઝ ધ બેસ્ટ, ટુ ડુ ગુડ ઇઝ ધ બેટર, બટ ટુ બી ગુડ ઇઝ ધ બેસ્ટ. ઊંચામાં ઊંચા વિચાર કરવા એ બહુ સારી વાત છે. અને મને લાગે અત્યાર સુધી અહીંયા બેઠેલામાંથી ઘણાને આ જ વસ્તુ બહુ ફાવતો હોય છે. કરવાનું કાંઈ નહીં, સોફામાં બેસો, કપ પર કપ ચડાવો, ચાઈના કપ મારો, ઉપર કદાચ એક સિગરેટ ફૂંકી મારો અને કોઈ કદાચ તત્વની વાત કરવા આવે એટલે તત્વની ઊંચી ઊંચી વાતો કરવાની. સૌની અંદર ધરમ ધરમનું કોઈ નામ નિશાન ન હોય તો થિંક ગુડ ઇઝ અ બેડ, બહુ સારું છે. વિચારો સારા વિચાર કરો તો એ સારું છે. નબળા વિચાર નથી કરતા, એના કરતા સારા વિચાર કરો તો એ સારું છે. પણ એનાથી આગળ વધવાનું તો ડુ ગુડ ઇઝ અ બેટર. સારું વિચારી લખતો ને સારું વિચાર્યા પછી સારું કરવાનું છે. જેવું ચોમાસું પૂરું થશે ને વિયાર જયારે ચાલુ કરવાનું આવશે તે કેટલા કહેવાય છે વિયાર કરવો જોઈએ. હો ભાઈ કરો છો કે નથી કરતા, કરજો. હો ટુ થિંક એને પોતાને કાંઈ નહીં કરવાનું, આખા ગામને હલાવે રાખવાનું. એના કરતા બાબતમાં જો ત્રણ ઘટાડવા હોય ને તો હું એ રીતના ઘટાડીશ.
છું જેને જે જે મેમ્બરે પોતાના કેપ્ટનને કહી દીધું છે મારો વારો હોય કે ન હોય દિવસ હોય કે રાત હોય તમે અડધી રાતે પણ મને ફોન કરીને બોલાવી શકો છો અને ગઈકાલે મેં કદાચ પીઆર કર્યો હોય આજે કરવો પડે આવતીકાલે પણ કરવો પડે મને તમે બે કલાક ફોન કરીને આ પીઆર સેવામાં જોડી શકો જેને હું ગુજરાતની ભાષામાં શું કહું છું 108 ઇમરજન્સી આવા ઇમરજન્સી વાળા જે છોકરાઓ છે ને એમના માટે મને કહેવાનું મન થાય તો બી બનાવ કોઈ કરતા કરતા બી લાવવાનું છે જિંદગીમાં એક વ્યાર નહીં કર્યો હોય તો કોઈ દિવસ ધોઈ કર નથી કર્યો બીમાં કેમ લેવાનો એ થિંકિંગમાં જ લેવાનો પેંડાના વિચાર કરવાથી ક્યારે પેન પેટ ભરાય શું કરવું પડે પેટ ભરવું હોય તો શું કરવું પડે ખાવું પડે અને ખાધા પછી તાકાત લાવવી હોય તો શું થવું પડે કે પેંડાને પાછું અંદર જઈને અચાવવું જ પડે પેંડાના વિચાર કરવાથી પેટ ન ભરાય પેંડો ઘોડામાં નાખવાથી તાકાત ના આવે પેંડો અંદર ગયા પછી ડાયજેસ્ટ થાય તો તમારામાં શક્તિ આવે બિહારના વિચાર મત કરો પીઆર સ્ટાર્ટ અને પીઆર સ્ટાર્ટ કર્યા પછી તમને એવો આવે એવો રસ એવો ઇન્ટરેસ્ટ આવવો જોઈએ કે તમે એમ કહી શકો એની ટાઈમ એવરી ટાઈમ જ્યારે પણ તમે મને બોલાવો હું બિહારની અંદર રેડી છું આટલું બી પૂછ ધર્મના ક્ષેત્રમાં વર્તમાન કાળમાં લગભગ હાલત આવી છે અમારે ગરમ કરવો નથી ગરમી તરીકે દેખાવ અને એથી આગળ મારે એક વાત એ કરીશ કે વર્તમાન કાળમાં નિત્ય ધર્મ ઘટતા ચાલ્યા છે નૈમિત્તિક ધર્મ વધતા ચાલ્યા છે સમજ્યા તમે નિત્ય એટલે પરમેનન્ટ અને નૈમિત્તિક એટલે ટેમ્પરરી ગુજરાતીમાં ઇંગ્લિશમાં ન સમજાય તો હવે ગુજરાતીમાં કહું નિત્ય એટલે કાયમી અને નૈમિત્તિક એટલે કામ ચલાવ બે પ્રકારના ધર્મ હોય છે કેટલા કાયમી ધર્મ હોય છે કેટલા કામ ચલાવ હોય છે અરે તમને પૂછવું છે કામ ચલાવને વધારે તમારે રસ આપવાનો રસ બતાવવાનો કે કાયમી ધર્મમાં રસ બતાવવાનો કાયમી તો હવે મને જવાબ આપજો પૂજા એ કાયમી છે કે કામ ચલાવ છે કેટલાક લોકોને મેં જોયા છે કે જિંદગીમાં ક્યારે પૂજા નહીં કરવાની પણ પોતાના ઘરમાં વર્ષી તક સીધી તક કે માસ ગમન થયો અને પછી જયારે સિદ્ધ ચક્ર પૂજન કોઠો ને એટલું સરસ ડેકોરેશન સરસ ફૂલનું ડેકોરેશન હોય વાડી સારામાં સારી લેવાની અરે પત્રિકા અફલાતું છાપવાની એને વિડીયો જોઈએ એને ફોટોગ્રાફર જોઈએ વાડી સરસ જોઈએ પોતાના મહેમાન આવે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની બધું જ કરવાનું પણ કેટલા દિવસ માટે કરવાનું ઓનલી વન ડે અમારા જીવાને પાછો અનંત ના પાર સિચન જન્મ પધાર અમે એન્ટ્રી મારીને છપ કરીએ આહા શું અદ્ભુત પરમાત્માની એની ભક્તિ હશે આવું આપણને લાગે પણ બીજા દિવસે આપણે સમાચાર મળે ને જાતે ભાઈ પૂજા કરવા ગયા હતા ના એ તો ખાલી ક્યારે પૂજન પૂરતું જ હતું હવે કાંઈ નહીં આવા પૂજનની અનુમોદના કરવાનું અમને મન નથી થતું પૂજા ડેલીની છે પૂજન ભોગ દિવસનું છે એક પૂજનમાં 5 લાખ ખર્ચી નાખે એટલા માત્ર થી તમે જો માનતા હો કે મારો સંસાર સમાપ્ત થઈ ગયો ભૂલો છો જે પરમાત્માની પૂજા વગર એક દિવસ ન કરવો જોઈએ શાસ્ત્ર લખે છે જસ ઘર જીવ પૂજા નહીં નહીં સુપાત્રે દાન તસ ઘર ઘર નવી જાણીએ જાણો એને સ્મશાન જે ઘરમાં ભગવાનની પૂજા નથી અને જે ઘરમાં મહાત્માઓ પધારતા નથી સુપાત્ર દાન માટે એ ઘરને હું ઘર કેવા તૈયાર નથી એ ઘર ઘર નથી સ્મશાન છે તમારા ઘરની નિયર વાવ દેરાસરો હશે તમારા મા બાપ જ્યારે તમે નવો ફ્લેટ લો ત્યારે તમને પહેલી વાર શું કરતા હતા કે બેટા ગમે ત્યાં લઈ જાય પણ બાજુમાં શું જોઈએ અને તમે મા બાપ ખાતર દેરાસર બાજુમાં લો અને બાજુમાં દેરાસર લીધા પછી જો તમે કે તમારા સંતાન પરમાત્માની પૂજા આખા દિવસમાં દેરાસર દર્શન કરવા પણ ન જતા હો અને વરસતા વચતા દાડે તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે સરસ મજાનો ઠાટ કરતા હો તમે નૈમિત્તિક ધર્મના પૂજારી છો તમે નિત્ય ધર્મના પૂજારી નથી થોડી કડવી લાગે કડક લાગે પણ મારે કેવી જરૂરી છે જેમ જેમ કાળ આગળ વધતો ચાલો તેમ તેમ નિત્ય ધર્મ ઉપર હવે પાણી ફરતું ગયું છે નૈમિત્તિક ધર્મ ઉપર તમને એટલી મજા આવી ગઈ છે વર્ષના પછલા દિવસે સંવત્સરનું પ્રતિક્રમણ કરી લીધું હવે ઉપવાસ રમા જવાની જરૂર નહીં સાવ પાછુમાં ઉપવાસ રહ્યો ને તમારા ઘરમાં જો મહાત્મા પગલા ન પાડે આખા દિવસમાં ખાન પડે ને તમારી વાઈફે તમને કહેવું જોઈએ આજનો દિવસ આપણો વાંચ્યો ગયો એવા શ્રાવિકા જોયા ચોમાસા દરમિયાન એવા શ્રાવિકા જોયા બાજુમાં રહેતા હોય ને આખા દિવસમાં એક સાધુના પગલા ન થયા હોય આંખમાંથી આંસુ પડી ને કે મારા સાહેબ આજનો દિવસ વાંચ્યો અમે પેલા નવા હતા ને ચમક્યા શું થયું અને ત્યારે કીધું બાજુમાં 15 સાધુના ખાના હોય અને અમારે ત્યાં એક દિવસ
દિવસમાં એક મહાત્માનો પધારે અમારા ગામમાં ભારસે કોઈઓ કઈ રીતના થઈ શકે. અને બેઠેલામાં કંઈ પૂછું છું, ઘરની બાજુમાં અપાસના વાળાએ તમે લોકો હશો કે નહીં, ચોમાસું ચાલી રહ્યું છે ને, સાધુ સાધ્વીજી ભગવાનમાં હશે કે નહીં હો, તમે સાધુને મૂકવા જે લેવા જાઓ છો બહુ સારી વાત છે, એનો હું અનુરાગી છું, પણ સાથે મારે તમને પૂછવું છે કે ગામથી બીજે ગામ પહોંચાડનારા એક ઉપાસકથી પોતાના ઘર સુધી ન લાવી શકો? સોસાયટીની આજુબાજુમાં નહીં નહીં તો 15 સાધ્વીજીના ઉપાસ રહી છે.
રાત્રે ખાતો તો પણ એને શું કર્યું? આ પોઝિટિવ થિંકિંગ
ચડિયાત છે જેના જીવનમાં રાત્રિ ભોજન બનશે, જેના જીવનમાં કંદમૂળ બનશે, જેના જીવનમાં અવક્ષ બનશે, જેના જીવનમાં વાસી બનશે અને જેના જીવનમાં મજાર ટોટલ આઈટમ બનશે. આ પાંચ મુદ્દા જેના જીવનમાં હોય ને એને વર્તમાન કાળનો મોટામાં મોટો તપસ્વી કહેવા તૈયાર. સિદ્ધિ તક આખી જિંદગીમાં કદાચ એક કે બે કે ત્રણ થશે, પણ કંદમૂળ આખી જિંદગી સુધી છોડી શકાય કે ના છોડી શકાય? હું અહીંયા બેઠેલાઓને કહું છું, આ નિત્ય તપ છે, પૂજા નિત્ય ધર્મ છે, ચોબિયા નિત્ય તપ છે. અને ત્રીજી વાત એ કરવી છે, એક કાળ એવો હતો આપણે ગામ મહાત્મા આવતા ત્યારે આપણા બાપ દાદાઓ છે ને એને લેવા પણ જતા હતા અને મહાત્માની ક્યાં માનું છું, મહેમાન આવે ને મહેમાન ઈસીમાં આવતા હતા, પીયુષ પાણી છે ને મુંબઈમાં પીયુષ પાણી સાંભળતો બરાબર
પિયુષ પાણીથી વિયાદ કરીને અમે કાસારવાડ સુધી પહોંચ્યા સવારે. આપણે મુલુંડ જોઈએ ને, પિયુષ પાણીથી મુલુંડ તો વચ્ચે એક તીર્થ આવે છે શંખેશ્વર પાર્શ્વનાથનું, એનું નામ છે કાસારવાડોજી. આ મુંબઈના જેટલા હશે એમને ખબર હશે. કાસારવાડોજીમાં જેવા પહોંચે એવા એક ભાઈ સામેથી આવ્યા નાટકો પર, મને જોઈને રાજી રાજી, મહારાજ સાહેબ તમે અહીંયા? અને એની સામે ઓલા નાણા સાવ સાધુ હોય,
ની અંદર રિવાજ ચોમાસાની જય બોલાયા પછી સાંભળજો બરાબર અને કચ્છાધિપતિએ કીધું છે આ બિહાર સેના ગ્રુપના આજના યુવાનો કે આવતીકાલના જૈન સંઘના ટ્રસ્ટીઓ છે આમાં કિસકો ટ્રસ્ટી બનવાનું છે અને ક્યાં સુધી કીધું છે આ યુવાનો માટે મને કીધું છે આજે કોઈ પણ પોસ્ટ ઉપર તમે કદાચ ગપણ હો ને તો પણ એનો મતલબ એ નહીં સમજતા કે સંઘની વ્યવસ્થામાં તમે ક્યાંય મદદગાર નથી થઈ શકતા તમારી કેપેસિટી મુજબ તમારા સંઘમાં તમારી જેટલી પણ સહાય તમારી જેટલી બુદ્ધિ છે એ મુજબની સેવા તમારી શક્તિ છે એ મુજબની સહાય તમારે તમારા સંઘને આપવી જોઈએ સંઘમાં સંઘર્ષ ન થાય એ રીતના તમારે તમારા સંઘમાં સહાય બનવું જોઈએ અને આમ કરતા કરતા આવતીકાલે આ સંઘની અંદર તમારો પગ બેસાડો થશે આવતીકાલે સંઘ તમને કોઈ પોસ્ટ ઉપર બેસાડશે આજે આ વાતો જો બરાબર સમજ્યાશો તો આવતીકાલે આપણા સંઘને તમે જાજરમાન અને ભરિયામણો બનાવી શકશો મને ગચ્છાધિપતિએ ખાસ આ પ્રેરણા કરવાની તમને કીધી છે કે તમારે ખાલી બિહાર કરીને અટકી નથી જવાનું તમારા સંઘમાં પણ તમારે ધ્યાન આ દશા જોયા પછી ઘણી વાર થતું 450 સાધુનો લીડર આ એકલો છા અમારા જેવા 5-15 અને વૈકાલની દીક્ષા વાળા સાથે 2-3 આ જૈન સંઘ આટલો સ્વાર્થી સ્થાનકવાસીમાં આજે પણ વિવાદ છે ચોમાસાની જય બોલાયને જે ક્ષેત્રની જય બોલાયને એ ક્ષેત્રની જવાબદારી ક્યાં સુધી ખબર ચોમાસાનો પ્રવેશ ન કરે ત્યાં સુધી એની જવાબદારી તમારો પંચામિકા મહોત્સવ હોય અને તમે એમને 50 કિલોમીટરથી લાવવાના હો તો 5 દિવસ તો વિયાર હોય તમે 5 દિવસની જવાબદારી રાખો છો કે નથી રાખતા પણ તમારો પર્ટિક્યુલર પ્રસંગ છે માટે અને સંઘની અંદર ચોમાસું કરવા માર્ગમાં આવવાના હો એની જવાબદારી કોણ રાખે કોણ રાખે તમે જ કહો છો મારા સાહેબ જે સફળ સંઘનું એટલે બધાયનું અને જે બધાયનું એટલે કોઈનું નહીં ભાઈ આ બાજુ જુઓ પાછળ કોઈ નથી હું અહીંયા બોલું છું उसकी टोपी टोपी उसके सिर पर उसकी टोपी उसके सिर पर एक चौमासा की जय बोला रहा पछी तमे બીજું ચોમાસ કે ક્યાં સુધી ચોમાસાનો પ્રવેશ ન કરે ને ક્યાં સુધી સંઘને ટ્રસ્ટીઓની જવાબદારી છે મારા સેવા દે ક્યાં છે ભલું હોય ને ઘણીવાર ટ્રસ્ટીઓને કોઈ પૂછવા જાય મારા સેવા દે ક્યાં છે ખબર નથી મારા સાથે તે માણસ છે ને ફોન કરીને પૂછી લો આટલી હવે આપણી નિષ્કાળજી આ જોયા પછી અંદરમાં ઘણી વખત પીડા થતી હતી સૌથી પહેલા મેં માટુંગામાં વાત કરી ત્યાંના શ્રાવકોને મેં કીધું કે તમે કદાચ ન થઈ શકો તો કમસે કમ પેઢ માણસ રાખો એક ગામ કે બીજે ગામ સાધુ સંતને મુકવાને લેવા જાય આની પેઢ વ્યવસ્થા કરો એમણે હા કરી પણ આગળ ન વધી શક્યા એમ કરતા કરતા મેં ઘાટકોપરમાં ચોમાસું કર્યું ઘાટકોપર પછી 2065માં અમારું ચોમાસું ભિવંડીમાં થયું અને 66નું વર્ષ બેઠું કારતક સુદના દિવસો પૂનમ પૂરી થઈ ઉદ્ધાર માટે મુસવાળ પાકમાં ગયા કારતક વદના દિવસો ચાલુ થયા ઠંડી કે વારુકા દરવાજા બંધ હતા શિયાળાના દિવસો હતા અને એની અંદર એક દિવસ અચાનક સવારના સમાચાર આવ્યા મહેસાણામાં જબરજસ્ત અકસ્માત થયો અને 4 સાધ્વી છે ભગવાન ટ્રકના પૈડા નીચે છુંદાઈ એક જ કુટુંબના 4 સાધ્વી છે તમે માનશો એ કેટલા તપસ્વી સાધ્વી અને કેટલા જ્ઞાની હતા સાધ્વી શ્રી હેમરેખા સુધી ગુણરત્ન સુરેશ્વરજીના પરિવાર 2000 દાખલાનો સ્વાધ્યાય કર્યા બદલ ત્યારે બધામાં પાણી નતા નાખતા ઉનાળો હોય કે શિયાળો હોય વિયાર હોય કે શેષકાળમાં સ્થિરતા હોય એમનો નિયમ ઉનાળામાં રાતના 2 વાગે ઉઠીને 2 થી 4 સુધી તેઓ સ્વાધ્યાય કરે અને પછી વિયાર કરે અને પછી મોઢામાં પાણીનું ટીપું નાખે સિદ્ધિ તપ એમણે 9 કર્યા 9 માંથી 7 સિદ્ધિ તપ આયુર્વેદ થી કર્યા હતા 40-41 વર્ષ તો પહેલા પોતાના પરિવારમાં 4 સાધ્વીજી સવારે મહેસાણાથી વિયાર કરીને 10 કિલોમીટર પર જવાના 2.5 કિલોમીટર હજી વિયાર કર્યો સર્વિસ રોડ ઉપર ચાલતા હતા કોઈ એમની ભૂલ નથી પાછળથી એક ટ્રક આવે ચારે કચડી આગળ નીકળી જાય અને આખું ગુજરાત છાંટી ઉઠ્યું કુમાર પાડી સાહેબ એ વખતે કીધું એ જગ્યાએ જઈને કીધું આ 4 રાસ્તે રોડ ઉપર એમને એમ રહેવા દો નરેન્દ્ર મોદી જ્યાં સુધી આવે ને એને અપીતા નહીં આપે ત્યાં સુધી આ રાસ્તે આપણે હાથમાં નહીં દઈએ એમનું વચન નિષ્ફળ ગયું નહીં સાંભળ્યું લોકોએ એમના પરિવારવાળા ઉચકી રાજસ્થાનમાં લઈ ગયા કામ પૂરું થઈ ગયું બીજો દિવસ થયો આ
આપણે બધું ભૂલી ગયા અને ત્રીજા દિવસની સવાર પડી અમે ભિવંડીમાં બેઠા હતા. ફરી એકવાર ઠંડીની અંદર પણ આપણા શરીરના રૂવાડા ખડા કરી નાખે એવું લખલખું પસાર થઈ જાય એવા ભયંકર સમાચાર ફરી એકવાર બે દિવસમાં આવ્યા. રાજસ્થાનની અંદર વિચાર કરતા હતા 87 વર્ષની ઉંમર 70 ભાષાના જાણકાર દર મહિને મા બાપ યાદમાં જેવો અથમલો તપ કરતા હોય અને વિશ્વના મોટા મોટા વિદ્વાનો જેમને શોધીને ગામડામાં એમના પગ પાસે બેસી અને તત્વાર આચાર્ય સૂત્ર ભણતા હોય આવા અદ્ભુત જ્ઞાની અદ્ભુત વૈરાગી એવા મહાત્મા ઓર જંબુ વિજયજી મહારાજ બોલેરોએ ટક્કર મારી એમની વિલચેરને પોતે આગળ પાછળ વિલચેર અને વિલચેરે જંબુ વિજયભાઈને ટક્કર મારી જંબુ વિજયભાઈ ઉલટા પડ્યા અને બોલેરો એમના પરથી નીકળી અને ત્યાં ત્યાં જ ખતમ. આ સમાચાર મળ્યા પછી ભિવંડીની ગુણાનુવાદ સભામાં અમે વાત સભાની અંદર આ બધી જ વાત નૈસારને યાદ કરી. ભગવાન મહાવીરનો પેલો ભાવ કયો હતો? નૈસાર. તમે મહાવીરને જો અલગ અલગ એંગલથી જુઓ ને તો મહાવીર ભગવાને ખાર કરે છે. નૈસારથી નિર્વાણની યાત્રામાં કંઈક ને કંઈક સંદેશ આપણને આપતા રહ્યા. નૈસારના ભાવમાં ભગવાનના સમ્યક દર્શનના મૂળમાં જો કોઈ હોય ને અભિયાન સેવા ઉઠનારા
सीटीओ और सर्विस मदर स्पोर्ट शूज के लिए आवाज अभी तो मैं जवान हूं एंड लाइक और रोड पर अभी जाए आदमी जी ने साइन पर चलावे अरे पोते में साथ चले 15 किलोमीटर सुधी चले शेप भिवंडी की कथा सुधी को जरवाना अरे पक्षी पाछा आवे आवा तो के पूरा हुआ ये बात छे के जन कई पूछे दिया 108 ये पिता नुकसान में ग्रुप में આ ગ્રુપના યુવાનો અમે નવસારી નેતા ત્યાં ટેક્સી બની કે મારા સાથે રોજ સવારે મેલા ઉઠતા હતા શું કરતા હતા શું કરતા હતા ના ક્રિકેટ રમતા હતા અમારા કલાઈમાં સવાર પડે ને અમે બેસબોલ દેખાતા હતા સવારમાં ક્રિકેટ રમવાની ઇતિ જતા હતા પણ મારા સાહેબ આ નવસારી બની ચૈત્રી ઓલી કરામાં ગયા વર્ષે અમારા નવસારીમાં પધાર્યા અમે આ વિદ્યાર્થીના ગ્રુપ અમારું ક્રિકેટના બેસબોલ બાજુ પર રહી ગયા એની જગ્યાએ સાધુ અને સાધ્વીના પિયારા બીજા અમે અમારા કેપ્ટનને કહી દીધું છે અમારી આ ટીમને તમે 108 સમજો ત્યારે કોઈ નહીં મળે ત્યારે અમે મળશું અને એ છોકરાએ કામ કર્યું છે એની તમને આજે વાત કરવી છે એક પિયાર સેવાની અંદર જનારા શ્રાવકે પોતાના માથા પર કેવા બરફ રાખવા પડે તમે કહેશો મારા સાથે સાધુ એ નહીં રાખવાનું તો હું સાધુને ઉપદેશ આપવા આવું કે તમને ઉપદેશ આપું બોલો 25000 કદા સાધુઓને સાધવીજીઓ છે એમને હું કેવા નહીં જાઉં કે આપણે કઈ રીતના વ્યવહાર રાખવો જોઈએ ક્યારેક કોક સાધુ ભગવાનનો સ્વભાવ કડક પણ હોઈ શકે નવસારીમાં એક સાધુ ભગવાન પધારે સવારનો વ્યા 5 વાગે પહોંચવાનું હતું એની જગ્યાએ યુવાન 5:30 પણ પહોંચ્યો નહીં અને કેપ્ટન એને ફોન કર્યો પૂછ્યું તમે ક્યાં છો કે હું તો સૂઈ ગયો મેં તો યાદ જ ના આવ્યું મને કે ના બને આગલા દિવસે મેં કીધું હોય કે મારા સાહેબ 5 વાગે અમારે યુવાનો આવી જશે 5:30 સુધી કોઈ ના આવ્યું અને આ કેપ્ટનને કહ્યું કોઈ નથી ગયું ત્યારે કોને જવું જોઈએ પોતે પહોંચ્યો 75 વર્ષના એક ઘરડા મારા સાહેબ હતા બીજા મારા સાહેબ આગળ નીકળી ગયા સાંભળજો બરાબર અને એ મહાત્માને એને કીધું કે મારા સાહેબ હું આવ્યો છું યાદ કરાવવા કઈ કામ નથી 5 વાગે તમે કીધું 5:30 સુધી રાહ જોઈ કોઈ નથી આવ્યું કઈ કામ નથી અમે જતા રહેશું એકલા અને જો આ તો ખોટું થાય મારા સાહેબ તમને છોડશું તો નહીં ના પાડીને અમદાવાદ સુધી તમે આવો છો જશું અમે એકલા તમારી કઈ જરૂર નથી બોલો સમજી ગયો કે આજે મારા સાહેબને આગંતુક ગુસ્સો આવ્યો છે અને આપણી ભૂલ છે એટલે મારા સાહેબ જે બોલે આપણે સાંભળી લેવું છે મારા સાહેબે ચાલવાનું શરૂ કર્યું આ છોકરો કે તમે એ રોડે ચાલો હું આ રોડે ચાલુ ઘણી વાર તમે હસબન્ડ વાઈફ ગયા હોય બે અપોલા હોય તો કે ખાસ ઠંડક થઈ અને 10 વાગે સામેના ગામ મહાત્મા પહોંચ્યા
DPS भाई से वे ने कौन से मिनट मार्ट उपाधाव अने आपकी सभा माटे क्षेत्रों ने अभियान माटे पहला
શિપાળ ભાઈને વિનંતી કરું છું કે 1 મિનિટ 2 મિનિટ માટે શિપાળ ભાઈ આનંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી છે અને એમની વાત રજૂ કરી અને સંજયભાઈ વિકટથી આપણી વાત રજૂ કરશે પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. મારા વાલા આત્મીય કલ્યાણ મિત્રો, પરમ પૂજ્ય ગુરુ ભગવંતે હમણાં જેમ કહ્યું તેમ આપણા શાસ્ત્રમાં બે તીર્થ વર્ણવ્યા છે, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ. જંગમ તીર્થ આપણા ગુરુ ભગવંતો અને ગુરુણી ભગવંતો તેઓના વિહાર અર્થે આજના જમાનામાં જે અસલામતીના કારણો છે તેને નિવારવા આપ સૌ ઉત્સુક બન્યા છો. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી જે સ્થાવર તીર્થો આપણા આપણા શાસનના શાશ્વતા તીર્થો જેનો વહીવટ સંભાળે છે, શેઠ આક પેઢી આપ સૌને આજે આહ્વાન આપે છે કે સૌ આપણે જેમ જંગમ તીર્થોની પણ સેવા કરીએ તેમ સ્થાવર તીર્થોની પણ સેવા માટે આપણે આપણો થોડો સમય આપીએ અને આપ સૌ યુવાન ભાઈઓને આપ આક પેઢી આપને નિમંત્રણ આપે છે કે આપણે સૌ ભેગા મળીને આ આપણા તીર્થોની રક્ષા કરવાની જરૂરિયાત જેટલી ગુરુ ભગવંતોની પણ થઈ છે તેટલી જ આ તીર્થોની પણ અત્યારના જરૂર છે અને આપ સૌની તાતી જરૂરિયાત હોવાથી વિશેષ માહિતી સંજયભાઈ ભાવનગરથી આવ્યા છે તેઓ આપશે. પણ મારે આપને કહેવું છે કે શાશ્વતા તીર્થ શેત્રુંજય તે ઉપરાંત આપણું તીર્થ ગિરનારજી તે ઉપરાંત રાજસ્થાનમાં આપણું તીર્થ રાણકપુરજી આ સૌ તીર્થો માટે પેઢીએ સ્વયંસેવકની એક યોજના જાહેર કરી છે. કારણ કે આજે જે આપણા સૌ શ્રાવક ભાઈઓ મિત્રોથી જે ભગવાનની પૂજા થાય આશાધના ન થાય જૈણા પડાય અને એક તે જે ભક્તિ થાય અને આપણા સંઘની પુણ્ય રાશિ વધે અને અંતે આપણે સૌ મોક્ષગામી બનીએ તે હેતુથી પેઢીએ આપ સૌને નિમંત્રણ આપ્યું છે. તો આપ સૌ આ સ્વયંસેવક યોજનામાં જરૂરથી ભાગ લઈ અને પોતાના જીવનને પણ ધન્ય બનાવશો તેવી અમારી આશા છે. શ્રેણીભાઈ પૂછ્યેથી જે વાત કરી એ મુજબ અત્યારે જો કદાચ એવું બને કે આખું ગ્રુપ બાકીના બધા 8-8 મહિનાની સેવા લેવા તૈયાર છે, પણ ગ્રુપને એમ ચોક્કસ કહેવું પડે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને બાકીના પ્રદેશોમાંથી પણ ઘણા બધાએ પોતાના ફોર્મ ઓલરેડી ભરી લીધા છે. આ પરમાત્માના શાસનને આપણે આપણા કેપ્ટનને બધા જ પોતાની રીતે જાણ કરી લેજો, વ્યવસ્થા ફોર્મ વગેરે મળી જશે અને એ યોજનાને સંદેભાઈ બહુ ઝડપથી આપણે આગળ રજૂ કરી દેશે. એ પહેલા ડ્રમ ડોક્ટર શ્યામભાઈ ઠાકોર અને હવે સંજયભાઈ આખી રૂપરેખા સમયની મર્યાદામાં ઝડપથી પરિપૂર્ણ કરો. કર્મ સંસ્થા
જીવને પીડવામાં માને છે, કર્મસત્તા જીવને પીડવામાં માને છે અને ધર્મસત્તા જીવને સુખી કરવામાં માને છે. આજે આપણે બધા નવોદય યુવાનો ગુજરાતના અનેક પ્રાંતોમાંથી, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાંથી આજે આપણે પધાર્યા છીએ આ ધર્મસત્તાના ચરણોની અંદર બેસવા માટે. ધર્મસત્તાની શું તાકાત છે એમ વાત કરી સ્થાવર તીર્થ અને જંગલ તીર્થ આ બે જે તીર્થો છે ને એક સરસ મજાની વાત લખી છે. ઇતિહાસમાં મારું નામ રહી જાય એની આપણે ઘણી આ જીવનમાં ઘણી બધી ઠેવના આપણે રાખી, ઇતિહાસમાં મારું નામ રહી જાય. પણ આજે આજે જે સાહેબજીએ વાત કરી એક પરિવર્તન જે વાત કરી છે ને, આજે આપણે એ માનવ કે જીવનમાં મારા જીવનની અંદર જેને શાસ્ત્રનું નામ પ્રભુનું નામ રહી જાય એનો આજે આપણે ઠેવના કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. શ્રી આણંદજી ગજાનજી ભેડી, ઘણા સમયથી આપણા બધાની અંદર એક દુવિધા હતી, ગિરિરાજ શાસ્ત્રોત્તર એવો ચતુર્જય તીર્થ ગિરિરાજ અને ત્યાં આગળ વહીવટ જે ચાલી રહ્યો છે નવ ટુક મોટી ટુક, ત્યાં આગળ કર્મચારી પૂજારીગણ પોતાની મનમાની કરે, પોતાની ઈચ્છા થાય તેવું કાર્ય કરે, પૂજા કરે ન કરે આવા વિવાદો આપણા મનની અંદર સંશય પ્રમાણે હતા. અને પછી આણંદજી ગજાનજી પેઢીના ટ્રસ્ટી ભાઈએ વિચાર્યું આ વાત બરોબર છે અને બે વર્ષ પહેલા એને આહવાન આપ્યું ભારતભરના યુવાનોને કે ઓકે તમારી મારી વાત અમને પણ માન્ય છે, તમે જે કહો છો બરોબર છે, આવું કંઈક ચાલી રહ્યું છે, ગડબડ ચાલી રહી છે, આસાધનાઓ વધી રહી છે, એ આસાધના નિવારણ માટે આપણે બંને એટલે કે પેઢી અને યુવાનો ભારતભરના યુવાનો બધા સાથે મળી કદમે કદમ મિલાવીને કામ કરીએ અને જેથી કરીને બે વર્ષનું એક રિઝલ્ટ મળ્યું છે આપણને. નવટુકના બધા પ્રતિમાઓ કારતક ચંદ પૂનમથી આપણે આ યોજના શરૂ થાય, આઠ મહિના ચાલે, ચાર મહિના ચાતુર્માસમાં બંધ હોય, આઠે આઠ મહિના આનંદથી આપણને આનંદ થાય વાતને સમજતા આઠે આઠ મહિના નવટુકના બધા જ પ્રતિમાઓ આપણા યુવાનોના હાથે પૂજિત થતા થઈ ગયા છે અને એનું શ્રેય ભારતભરના દરેક સંઘોને મળશે, કારણ કે ભારતના ખૂણે ખૂણાના સંઘ આ યોજનાની અંદર જોડાયેલો છે. આજે મારે તમને કહેવું છે એક સંક્ષિપ્તમાં ફક્ત 10 મિનિટમાં આખી જ રૂપરેખાને આપણે પરિપૂર્ણ કરવી છે. સાહેબે જે વાત કરી આવવા જવાનું પોતાના સ્વયં ખર્ચે, ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા આપે, 30 જણનું એક ગ્રુપ એક ટીમ, 3 દિવસ માટે મહિનામાં એની 10 ટીમ, 300 યુવાનો એમ 8 મહિનામાં 2400 યુવાનો આપણે જરૂર છે. અને પહેલા વર્ષે 900 યુવાનોએ ભાગ લીધો, ગત વર્ષે 1850 યુવાનોએ ભાગ લીધો અને સાહેબે આ વખતે વાત કરી દીધી છે 2400 આ વિહાર ગ્રુપના આનંદની વાત છે. પણ જે ગયા વર્ષે આવેલા હતા ઓલરેડી 18 ટીમ આવી ચૂકેલી છે, 18 ટીમના ફોર્મ પેઢી ઉપર આવી ગયા છે, એમને એલોટમેન્ટ થઈ ગયું છે. હવે બસ ફક્ત આ વર્ષ માટે 84 ટીમ જોઈએ છે. એક બહુ મોટું આપણી પેઢી ચાલતી હોય, કોઈ મસ્ત મોટું આપણે મોલ સિસ્ટમમાં જે માની છે મોલ સિસ્ટમ અત્યારે ચાલતી હોય, શેઠની હાજરી હોય નહીં અને કર્મચારી કામ કરતા હોય એ દુકાનનું એ પેઢીનું શું થાય? બસ એવું જ કંઈક અહીંયા આપણી આ ગિરિરાજ ઉપર થઈ રહ્યું. એક પણ શેઠ હાજર નહીં, એક પણ કાર્યકર હાજર નહીં, એક પણ ટ્રસ્ટી હાજર નહીં અને નાની મોટી ગડબડો થતી હતી. અને આ બે વર્ષનો સુધારો જોઈએ ને, ફક્ત યુવાનોની હાજરી, સાહેબ હું કહું ફક્ત આપણા યુવાનોની હાજરીથી એટલી બધી આસાધનાઓ દૂર થઈ ગઈ. એમને એક બિલ્લો આપવાનો બિલ્લો જોઈ તરત કર્મચારી પૂજારી સમયસર આવતા થઈ ગયા. ઘણી બધી ફરિયાદ એવી હતી નવટુકની અંદર, અમુક કર્મચારી એટલે કે પૂજારી આપણા જિનાલયના બાર જે પરિસર હોય એની અંદર માતૃ અને ઠલ્લો પણ કરતા હતા એવી ફરિયાદો હતી. પણ છેલ્લા એક વર્ષથી આવી એક પણ ફરિયાદ છે એની કારણ કે આપણે બધા યુવાનો જાગૃત થઈ ગયા છીએ. મારી દરેકને વિનંતી છે એક ટીમમાં 30 મેમ્બર, 30નું એક એવું ગ્રુપ, એવા 84 ગ્રુપ જોડે છે. ડ્રોમાં ડેટ નીકળે એ ડેટની પહેલાં આગળ દિવસે આવી જવાનું, ત્યાં આગળ ઓડિટોરિયમમાં પેઢી તરફથી સરસ મજાની રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે. સાંજના સમયે મિટિંગ થાય, મિટિંગની અંદર ટોટલ 24 અલગ અલગ એલોટમેન્ટ આપણે આપવામાં આવેલા છે, 24 પોઈન્ટ આપણે મૂકવા નિયત કરવામાં આવેલા છે જેની ઉપર કાર્યકર્તાએ સેવા આપવાની, ત્યાં બેસવાનું, સમજણ આપવામાં આવે. ત્યાં આગળ બે સેવા કુંભ રાખવામાં આવ્યા હોય, જે 30 મેમ્બર આવેલા હોય એ બધાનું એક સેવા ગ્રુપમાં પોતાનું નામ હોય, એકદમ ટ્રાન્સપરન્સી આ કાર્ય થઈ રહ્યું છે.